नमस्कार, मंदिर न्यूज में हूं आपकी साथे किंजल। समाचार की शुरुआत करिए तो जामनगर में बिल्डिंग धरासाय थवानो मामलो सामे आव्यो हतो। शहर में जर्जरित आवासों ने लईने विपक्ष मैदान आव्यो छे। लालावाड़ी में आवेला गुजरात हाउसिंग बोर्ड नी आवास नी मुलाकात लीधी हती। लालवाड़ी आवास में पण दुर्घटनानो खतरो मंडराई रह्यो छे। मकान की हालत अति जर्जरित थई गई छे। 512 आवास में जीवना जोखमे लोग वसवाट करी रह्या छे। तंत्र ने सरकार कोईपण दुर्घटना बाद ज केम जागे छे तेवो कांग्रेस द्वारा सवाल करवामां आव्यो। तो महत्वनो कही शकाय जामनगर में जर्जरित आवास ने लईने विपक्ष मैदान उतर्यु छे। वधु विगत साथे संवाददाता सलमान खान अपनी साथे फोनलाइन में जोड़ा चुक्या छे। तो जी सलमान, जामनगर में बिल्डिंग धरासाय थवानो मामलो सामे आव्यो हतो, तो शहर में जर्जरित आवास ने लईने हाल विपक्ष पण मैदान उतर्यु छे, शुं छे विगत? કિંજલ, તાજેતરમાં જામનગરના જે રણજીતસાગર રોડ પર આવેલ જે ન્યુ સાધના કોલોનીમાં જે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે આવાસ મકાનો આવેલા છે, જેમાંથી એક ત્રણ જે બિલ્ડિંગ છે તે ટાઈપ ધરાસ્ય થયું હતું અને તેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો છે જે હાથબાજીઓ છે તેની જિંદગીઓ ગુમાવી હતી અને તેને લઈને જે રીતે જામનગર છે તે થરથરી ઉઠ્યું હતું। સરકાર તેમજ તંત્ર છે તે પણ દોડતું થયું હતું, પરંતુ હવે જે જર્જરિત ઇમારતો છે, આવાસો છે, તેને લઈને જે જામનગર મહાનગરપાલિકાનો વિપક્ષ છે તે પણ મેદાને આવ્યું છે અને મહાનગરપાલિકાના વિપક્ષી નેતા સહિતના જે કોર્પોરેટરો છે તેઓ દ્વારા જે શહેરના જે આવેલા જે જર્જરિત આવાસો છે તેમની મુલાકાત છે તે લેવામાં આવી રહી છે। આજે પણ જામનગર શહેરના જે લાલવાડી વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જે આવેલા 512 આવાસ મકાનો છે કે જ્યાં વિપક્ષ છે તે પહોંચ્યું હતું અને ત્યાં સ્થાનિકો સાથે જે તે ચર્ચા વિચારણા કરી હતી, તેમજ જે રીતે આ મકાનો છે તેમનું જે નિરીક્ષણ છે તે કર્યું હતું, ત્યારે વિપક્ષનો એવો આક્ષેપ છે કે જે રીતે આ જીવના જોખમે લોકો છે તે અહીં વસવાટ કરી રહ્યા છે અને તેને લઈને જે રીતે આવી દુર્ઘટનાઓ આગળ ન ઘટે તે માટે છે અને સરકાર અને તંત્ર દ્વારા જે રીતે આ જે જર્જરિત આવાસ મકાનો છે તેમાં જે વસવાટ કરતા લોકો છે તેમને જે વૈકલ્પિક વ્યવસ્થાઓ છે તે કરવા માટે થઈ અને અન્ય જે સહાય છે તે પણ કરવા માટે થઈ અને વિપક્ષ દ્વારા માંગ છે તે કરવામાં આવી રહી છે। જી કિંજલ, જી સલમાન, સમગ્ર વિગત બદલ આપનો આભાર। જામનગરમાં બિલ્ડિંગ ધરાસાય થવાનો મામલો સામે આવ્યો હતો, તો શહેરમાં જર્જરિત આવાસોને લઈને હાલ વિપક્ષ મેદાને છે। લાલવાડીમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની આવાસની વિપક્ષ દ્વારા મુલાકાત લેવામાં આવી। લાલવાડી આવાસમાં પણ દુર્ઘટનાનો ખતરો મંડરાઈ રહ્યો છે।